धार्मिक त्यारे एक मोटा समाचार सामे आवी रह्या छे। बीटीपीना नेता छोटू वसावानुं निवेदन सामे आव्युं छे। छोटू वसावानुं विवादित निवेदन सामे आव्युं छे। सरस्वती माता विशे आप्युं छे तेमणे विवादित निवेदन। सरस्वती माता विशे तेमणे निवेदन सामे आव्युं छे अने तेमणे कह्युं छे कि ज्योतिबा फूले छे तेमनो फोटो दरेक शाळाओमां होवो जोईए, नहीं के सरस्वती माताનો। તેમણે વધુમાં તેવું પણ કહ્યું હતું કે સરસ્વતી માતા લોકોને ભણાવવા નથી ગયા, જ્યારે સરસ્વતીબા ફૂલે દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું છે। સગડિયાના એમએલએ છોટું વસાવાનું હાલ વિવાદિત નિવેદન સામે આવ્યું છે। સરસ્વતી માતા વિશે તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે। કહ્યું છે સરસ્વતી માતાનો ફોટો શાળાઓમાં ન હોવો જોઈએ, તેની જગ્યાએ જ્યોતિબા ફૂલેનો ફોટો શાળાઓમાં હોવો જોઈએ। વધુમાં કહ્યું હતું જ્યોતિબા ફૂલે દ્વારા શિક્ષણ ભારતમાં શરૂ કરવામાં આવ્યું છે, नहीं के सरस्वती देवी द्वारा। और निवेदन हाल छोटू वसावा द्वारा આપવામાં આવ્યું છે। સાવિત્રી દેવી આ શું થયું કે જે બ્રાહ્મણવાદી વ્યવસ્થા હતી એ લોકોને આ ગરીબ લોકો શિક્ષણ લે એ મંજૂર નહોતું, ને એમણે પછી સરસ્વતી દેવી એના ફોટા સ્કૂલોમાં લગાવી દીધા। ખરેખર તો સાવિત્રી દેવીએ આ શિક્ષણ ચાલુ કરેલું, કોઈ સરસ્વતી દેવીએ કોઈ શિક્ષણ કે કોઈ સ્કૂલમાં ભણાવ સામે આવ્યું છે। છોટું વસાવા દ્વારા સરસ્વતી માતાના ફોટોને લઈ વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે। કહ્યું છે શાળાઓમાં સરસ્વતી માનો ફોટો ન હોવો જોઈએ, તેની જગ્યાએ જ્યોતિબા ફૂલેનો ફોટો હોવો જોઈએ। જ્યોતિબા ફૂલેના સ્ટેચ્યુના ખાતમુહૂર્તમાં છોટું વસાવા પહોંચ્યા હતા, ત્યારે સવાલ થાય છે કે શું છોટું વસાવાને ભારતના ઇતિહાસની ખબર નથી? શું માતા સરસ્વતીને શિક્ષણની દેવી નથી માનતા છોટું વસાવા? છોટું વસાવાને લઈ એવો પણ સવાલ થાય કે કેમ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે છોટું વસાવા? શું 200 વર્ષ પહેલાં ભારતમાં શિક્ષણ ન હતું? આવા સવાલો હાલ ઉપજી રહ્યા છે, ત્યારે શું મહાભારત અને રામાયણ કોઈ બહારના લોકોએ લખી હતી? આવો પણ સવાલ હાલ લોકોમાં થઈ રહ્યો છે। શું અગાઉ ગરીબોને શિક્ષણ આપવામાં આવતું ન હતું? તેમણે પોતે ગરીબ હોવાનું પણ સામે કહ્યું હતું, ત્યારે આદિવાસી મત મેળવવા માટે છોટું વસાવા બકવાસ કરી રહ્યા છે તેવા પણ સવાલો સામે આવી રહ્યા છે। કેમ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે છોટું વસાવા? શું 200 વર્ષ પહેલાં ભારતમાં શિક્ષણ ન હતું? તે પણ એક સવાલ થઈ રહ્યો છે। થયું કે જે બ્રાહ્મણવાદી વ્યવસ્થા હતી એ લોકોને આ ગરીબ લોકો શિક્ષણ લે એ મંજૂર નહોતું, ને એમણે પછી સરસ્વતી દેવી એના ફોટા સ્કૂલોમાં લગાવી દીધા। ખરેખર તો સાવિત્રી દેવીએ આ શિક્ષણ ચાલુ કરેલું, કોઈ સરસ્વતી દેવીએ કોઈ શિક્ષણ કે કોઈ સ્કૂલમાં ભણાવ